પાદરાના ચોકસી ચેમ્બર પાસે આવેલા મેડિકલ સ્ટોરમાં ભીષણ આગ લાગતા અફરાતફરી મચી જવા પામી હતી. પાદરા ચોકસી ચેમ્બર નજીક જૂની પાન સવાળના નાકે આવેલ શ્રીનાથ મેડિકલની દુકાનમાં અચાનક ભીષણ આગ લાગી હતી. અચાનક આગ લાગવાના કારણે આસપાસના વિસ્તારમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. દવાની સ્ટોરની આજુબાજુના રહેણાંક વિસ્તાર આવેલ છે. આગ લાગવાની જાણ પાદરા ફાયર ફાઇટરની ટીમને થતાં ફાયર ફાઇટર ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવાની કવાયત હાથ ધરી હતી. બે કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં સફળતા રહી હતી. આગ લાગવાની ઘટનાની જાણ પાદરા નગરમાં થતા મોટી સંખ્યામાં લોકોના ટોળા જામ્યા હતા. આજ સાંજના ટાઈમ પર એક ફાયર બ્રિગેડમાંથી અમારે પર ફોન આવેલો કે ઋષિભાઈ તમારે હેલ્પની જરૂર છે, અમે સામાજિક કાર્યકર્તા છીએ અને અમે હેલ્પ કરીએ છીએ. હું પોતે સેફ્ટી ઓફિસર છું. અત્યારે પાદરા નગરમાં એક જ્યારે ફાયરનો બનાવ બન્યો ત્યારે અમે ત્યાં પહોંચ્યા તો અમારે જે ફાયર નગરપાલિકાનું જે ટેન્ડર છે તેમાં પ્રોપર જે મિકેનિકલ ફોર્મ જે આગ માટે હોલવવાની જરૂર હોય એ પ્રોપર એક બી ફાયર એક લીટર ઇવન એક લીટર બી ફોર્મ મિકેનિકલ ફોર્મ હતું નહીં. બધી પાઇપો લીક હતી જેના કારણે 1.25 કલાક સુધીને ફાયર સળગી છે. મારા સાહેબ હું ઉપર જાતે ચડ્યો છું અને ત્યાંના બારીના કાચ અમને હાથમાં બી વાગ્યું છે. ઉપરથી તોડ્યા અને બધું સામાન હટાવવામાં આવ્યો છે. પ્રોપર પ્રેશર આવતું નહોતું. ઓન્લી વન માણસ ફાયર ટેન્ડર સાથે આવેલા હતા. તમે ક્રોસ ચેક કરી શકો છો. એક માણસથી ક્યારે કેવી રીતે આગ ફાયર પર કંટ્રોલ કેવી રીતે કરી શકે આ પાદરા નગરપાલિકાના સાહેબને વિચારવાની એક વિનંતી છે અને રિક્વેસ્ટ છે. જય જય ભાઈ.